ચહેરા પાછળનો ચહેરો પ્રકરણ 42. સાસુન ડોકના મકાનોની વચ્ચેથી અંધાધૂંધ દોડતો સિદ્ધાર્થ એક મકાનની સામે આવીને ઊભો રહ્યો. એ એવી રીતે આ મકાન સુધી પહોંચ્યો જાણે આ જગ્યાએ એકથી વધુ વાર આવી ચૂક્યો હોય. આ જગ્યા, આ મકાન, આ રસ્તાઓ જાણે એ પહેલેથી ઓળખતો હોય એમ એ અહીંયા આવીને ઊભો રહ્યો. મકાનના દરવાજે તાળું મારેલું હતું. એણે પહેલાં થોડીવાર તાળાને જોયું, પછી બાજુમાં મૂકેલા બે કુંડામાં ભરેલા પથ્થરોને ફટાફટ હટાવવા માંડ્યા. પથ્થરોને હટાવીને એણે અંદર મૂકેલી ચાવી શોધી કાઢી. ચાવી હાથમાં પકડીને એ તાળા સામે એકી ટશે જોતો ઊભો હતો ત્યારે પાછળથી દોડતી હાંફતી સુગંધ આવી પહોંચી. શું કરે છે તું? એણે પૂછ્યું. પરંતુ સિદ્ધાર્થના ચહેરા પરના ભાવ જોઈને એ અચાનક જ ચૂપ થઈ ગઈ. એણે જોયું કે સિદ્ધાર્થની નજર જાણે એની સામે જોતી હતી પણ એને જોતી નહોતી. એ ચૂપચાપ ત્યાં ઊભી રહી. સિદ્ધાર્થે ચાવી તાળામાં નાખી અને ગુમાવી. સુગંધા આશ્ચર્યથી પોળી આંખે જોઈ રહી. દરવાજો ખુલ્યો. સિદ્ધાર્થ દરવાજાને ધક્કો મારીને અંદર દાખલ થયો. એની પાછળ અંદર જવું કે નહીં એમ વિચારતી સુગંધા ત્યાં જ ઊભી હતી. પછી એ પણ સિદ્ધાર્થની પાછળ દાખલ થઈ. સિદ્ધાર્થ જાણે આ મકાનના ખૂણે ખૂણાને જાણતો હોય એમ સીધે સીધો અંદર દાખલ થઈ ગયો. મકાન આમ જૂનું હતું. આખો મોટા હોલ જેવો વિસ્તાર ખાલી હતો. થોડીક બારીઓ જમણી તરફ અને થોડીક ડાબી તરફ હતી. પણ એ બધી બારીઓ ઘણા સમયથી ખુલ્લી ન હોય એમ એની કડીઓ પર કાટ લાગેલો હતો. એણે કશેય જોયા વગર સીધે સીધા સામે દેખાતા દરવાજા તરફ ચાલવા માંડ્યો. સામેનો દરવાજો પણ બંધ હતો. એણે પોતાના હાથમાં પકડેલી ચાવીના ગુચ્છામાંથી ચાવી કાઢી સામેનો દરવાજો પણ ખોલ્યો. સુગંધા આશ્ચર્યચકિત હતી. એ સમજી નહોતી શકતી કે સિદ્ધાર્થ શું કરી રહ્યો છે, એની પાસે આ મકાનની ચાવી કેવી રીતે આવી. પણ જે કંઈ થઈ રહ્યું હતું એ ચૂપચાપ જોયા કરતી હતી સુગંધા. સિદ્ધાર્થે સામેનો દરવાજો ઉઘાડ્યો. એ દરવાજો ઉઘડતા જ એક હોટેલનો રૂમ હોય એવો એક ઓરડો એમની નજર સામે દેખાવા લાગ્યો. વ્યવસ્થિત વોર્ડ્રોબ્સ, ફોલ્સ સીલિંગ, એક ડબલ બેડ, લખવાનું ટેબલ, બેસવાની સીટિંગ અરેન્જમેન્ટ, ટેલિવિઝન અને એડજોઇનિંગ બાથરૂમ જોઈને કોઈ કહી ન શકે કે આ મકાનની બહારનો ભાગ આવો બિસ્માર અને જૂનો હશે. જો કે ઘણા વખતથી આ ઓરડો ખુલ્યો નથી એવું એની હાલત જોઈને સમજાતું હતું. ધૂળના થર બાજ્યા હતા, ખૂણામાં જાળા થઈ ગયા હતા. આ સુગંધાથી પૂછ્યા વિના ન રહેવાયું. અહીં રઘુબીર કાશ્યપની આખી જિંદગીની કમાણી છે, સિદ્ધાર્થે કહ્યું. અહીં? સુગંધાએ પૂછ્યું. સિદ્ધાર્થ બાથરૂમમાં દાખલ થયો. સુગંધા એની પાછળ પાછળ દાખલ થઈ. અહીં ગંદકીમાં કેમ આવ્યો છે તું? તને શું લાગે છે બાબાએ આવી જગ્યાએ? આ એનું બીજું ઘર છે. દુનિયાથી છુપાવા માટે એ અવારનવાર અહીંયા આવતા હતા. પણ અમને તો કોઈને ખબર નથી. ફક્ત 3 જણા જાણે છે આ જગ્યા વિશે, સિદ્ધાર્થે કહ્યું. કોણ 3? સુગંધાની છાતી ધક ધક કરતી હતી. ગરમી, ધૂળ અને અવાવરું મકાનમાં એને પરસેવો થવા લાગ્યો હતો. એ અકળાઈ હતી. પણ સિદ્ધાર્થના કયા પ્રમાણે જો અહીં એના પિતાની કમાણી હોય તો એના વિશે જાણવાની ઈચ્છા એને રોકી રાખતી હતી. એક બેનઝીર, બીજો અકબર લાલા અને ત્રીજો. સિદ્ધાર્થે ઊંડો શ્વાસ લીધો. યશવંતરાવ દેશમુખ. ઓ, સુગંધાને ચીડ ચડી ગઈ. એને કેવી રીતે ખબર? રઘુબીર કાશ્યપ અને યશવંતરાવ બિઝનેસ પાર્ટનર હતા. ઇમ્પોસિબલ! સુગંધાની આંખો ગુસ્સામાં લાલ થઈ ગઈ. માય ફાધર હેટેડ હિમ. બાબા ધિક્કારતા હતા એને. એની મેં ક્યાં ના પાડી? પણ એ લોકો જમીનોના ઘણા ધંધામાં સાથે હતા, એ પણ સત્ય છે. હું નથી માનતી. આ વાત હું માની શકું એમ જ નથી. નહીં માન. સિદ્ધાર્થનો ચહેરો હજી એટલો જ નિશ્ચિંત અને શાંત હતો. યશવંતરાવના આટલા ખરાબ વર્તન છતાં પણ રઘુબીરે એને કંઈ ન કહ્યું. એણે બેનઝીરને બચાવવાનો પ્રયાસ ન કર્યો.
કારણ કે એના કરોડો રૂપિયા સલવાયેલા હતા. ડોન્ટ યુ ગેટ ધેટ? નો, યશવંતરાવે મૂરખ બનાવ્યા હશે મારા બાબાને. મારા બાબા એની સાથે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે એમ નહોતા, સુગંધાએ કહ્યું. સિદ્ધાર્થે કોઈ જવાબ ના આપ્યો. એ આમ તેમ જોઈ રહ્યો હતો, જાણે કશું શોધતો હોય એમ. અચાનક એની આંખો ચમકી. એણે બાથ ટબની પાછળ લગાડેલી તસવીર હટાવી. ટબમાં ધૂળની પરત હતી. તસવીર હટતા જ એની પાછળ એક નોબ દેખાયો. આમ તો બાથરૂમના ફિટિંગ્સ જેવો જ એ નોબ હતો. એમાં કશું અજુગતું કે નવું નહોતું. પણ સિદ્ધાર્થે એ નોબ ફેરવવા માંડ્યો. રહેવા દે, પાણી પડશે, કાદવ થશે. પોતાની જાતને પાણીથી બચાવવા સુગંધા બાથરૂમની બહાર નીકળી ગઈ. પણ સિદ્ધાર્થ જેમ જેમ નોબ ફેરવતો ગયો, એમ ધીમે ધીમે બાથટબ ખસતું ગયું. બાથરૂમની એક દિવાલથી લગભગ 3 ફૂટ જેટલી જગ્યા સુધી બાથટબ ખસ્યું. બાથટબની નીચે એના જેટલી જ ઊંડાઈનું બીજું બાથટબ હતું. એ ટબમાં કાગળમાં, છાપામાં, પ્લાસ્ટિકની થેલીઓમાં લપેટેલા પેકેટ્સ હતા. સુગંધા એ પેકેટ્સને જોતી રહી. લગભગ આખું બાથટબ એ પેકેટ્સથી છલોછલ ભરેલું હતું. એને વિકી તનેજાના શબ્દો યાદ આવી ગયા. રઘુબીર કાશ્યપે એની બધી જ કમાણી રોકડા રૂપિયામાં સાચવી છે. જો એ પૈસા ક્યાં છે એની મને ખબર નથી, પણ મને એવી ચોક્કસ ખબર છે કે એની પાસે કરોડો રૂપિયા હતા. સુગંધા એ પેકેટ્સની સામે લગભગ બેભાન જેવી, બેહોશ જેવી જોઈ રહી. આ તો એણે કહ્યું, કેશ પૈસા છે. સિદ્ધાર્થ જાણે દિવાલ પર જોઈને લખેલું વાંચતો હોય એમ બોલ્યો, 253,22,60,000 રૂપિયા. વોટ? 253,22,60,000 રૂપિયા, એણે ફરી એટલા જ વિશ્વાસથી કહ્યું. તને કેવી રીતે? એ સિદ્ધાર્થના ચહેરા સામે જોઈ રહી. સિદ્ધાર્થનો ચહેરો જાણે એનો પોતાનો ચહેરો ન હોય એવો ભાવવિહીન, પથ્થરનો થઈ ગયો હતો. એની આંખો જાણે દિવાલની આરપાર કશું જોતી હતી. અહીં એક કાળી ડાયરી છે આ ઘરમાં. સિદ્ધાર્થ હજી એવી રીતે બોલતો હતો જાણે સુગંધાને નહીં, પોતાની જાતને જ કહેતો હોય. એ ડાયરીમાં બધો હિસાબ છે. રઘુબીર કાશ્યપના રોકડા રૂપિયાનો, જમીનોનો, લેવેચનો. હજી યશવંતરાવ પાસે 62 કરોડ લેવાના નીકળે છે. બીજા કોને ખબર છે આ વાતની? સુગંધાએ પૂછ્યું. કદાચ અકબરને. યુ મીન અકબરે માર્યો મારા બાપને? સિદ્ધાર્થે માથું ધુણાવ્યું. એણે તો બચાવવાનો પ્રયાસ કર્યો, પણ રઘુબીરે ક્યારેય અકબર પર વિશ્વાસ જ ન કર્યો. એને હંમેશા લાગ્યું કે અકબર કોઈને કોઈ કારણસર એને મારી નાખવા માગે છે. સિદ્ધાર્થ કહી રહ્યો હતો, પણ જાણે આ સિદ્ધાર્થ નહીં, કોઈ બીજું બોલતું હોય એવું લાગ્યું સુગંધાને. તો કોણે કર્યું આ ખૂન? નથી દેખાતું. સિદ્ધાર્થની આંખો બીડાવા લાગી. કપાળ પર પરસેવો થઈ ગયો. જીભ લસરવા લાગી. એ બાથરૂમમાં ઢગલો થઈને પડી ગયો. સુગંધા સાચે ડરી ગઈ હતી. એની નજર સામે 250 કરોડ કરતાં વધારે રૂપિયા હતા. એનું પ્રિયતમ બેભાન હતો, અને જ્યાં ઊભી હતી ત્યાં એક એવી ડાયરી હતી જેમાંથી એના પિતાના ખૂનનો ભેદ મળી શકે એમ. રઘુબીર કાશ્યપના બંગલામાંથી સુશાંતે બંને ગાડીઓ નીકળતી જોઈ, પણ એ કશું જ કરી શકે એમ નહોતો. એને પોતાની જાત પર તિરસ્કાર થઈ ગયો. આજે પહેલી વાર એને લાગ્યું કે એણે દીકરા તરીકેની ફરજ નહોતી નિભાવી, એણે ભાઈ તરીકેની ફરજ નહોતી નિભાવી. પોતે નકામો હતો એવું એને લાગ્યું. એણે સેલફોન કાઢીને માનસીને ફોન લગાડ્યો, પછી કંઈક વિચારીને ફોન ડિસ્કનેક્ટ કર્યો. થોડી વાર એમ જ ડઘાયેલી હાલતમાં એ ત્યાં ઊભો રહ્યો. એના માથામાંથી લોહી નીકળતું હતું, ભયાનક દુખતું હતું, ચક્કર આવતા હતા, ગળે શોષ પડતો હતો. એણે સામેથી સુંદરને આવતો જોયો. ગળું ફાટી જાય એવા અવાજે એણે બૂમ પાડી, કહા મર ગયા થા હરામી? અરે ભૈયા, આપ? વેરવિખેર ચીજ વસ્તુઓ અને સુશાંતના માથામાંથી નીકળતું લોહી જોઈને સુંદરને પરિસ્થિતિનો થોડો ઘણો ખ્યાલ આવી ગયો. કોણ આયા થા? તેરા બાપ આયા થા. પોતાની નપુંસકતાનો ગુસ્સો સુશાંતે ગરીબ માળી પર ઉતાર્યો. એને એક તમાચો મારી દીધો. ક્યું ગયા થા બહાર? બેબીને બોલા કુછ ખાને કો લે આવ, એક ઘંટા હો ગયા. બેબીને બોલા આરામ સે આના, એને ઉઠાવીને લઈ ગયા. કોણ? કોને ઉઠાવીને લઈ ગયા?
સુંદરને હજી સમજાતું નહોતું. સુગંધાને ઉઠાવી ગયો છે પેલો હરામખોર. સિદ્ધાર્થ, એ છોકરો એવો તો લાગતો નહોતો, સીધો છે. તમારી કંઈ ગેરસમજ થાય છે, સુંદરે કહ્યું. અરે ચૂપ રે, સુશાંત ફરી તાડુક્યો. હું સિદ્ધાર્થની વાત નથી કરતો, અર્જુનની વાત કરું છું. અહીંયા આવીને મારી નજર સામે સુગંધાને ઉઠાવી ગયો. અરે રામ, ને પેલો છોકરો, એને કંઈ ના કર્યું? એ તો બેભાન હતો, એને પણ જોડે લઈ ગયા છે. તમે, સુંદરે અચકાતા અચકાતા કહ્યું, તમે મેમ સાહેબને ફોન કરો. કોને ખબર, પણ મને એવું લાગે છે કે માં આમાં. માનસી મેડમ નહીં, બેનઝીર મેમ સાહેબ. સુંદર આટલું કહીને નીચે જોઈ ગયો. એ સુશાંતના ઉશ્કેરાવાની, ગુસ્સે થવાની રાહ જોતો એમ ચૂપચાપ ઊભો હતો. થોડીક ક્ષણો સુધી સુશાંતનો કોઈ પ્રતિભાવ ના આવ્યો એટલે એણે ધીમેથી ઉપર જોયું. સુશાંત કંઈ વિચારી રહ્યો હતો. સુંદરે આસ્થેથી કહ્યું, એનો બાપ કોઈથી નથી બીતો, મેમ સાપથી બીવે છે. તને કેવી રીતે ખબર? સુશાંતે પૂછ્યું. સુંદર કશું બોલ્યા વિના ચૂપચાપ નીચે જોવા લાગ્યો. સુશાંત એને બાવડેથી પકડ્યો, હચમચાવી નાખ્યો. બોલ, તને કેવી રીતે ખબર? બધા જ્યારે અહીંયા ભેગા થતા ત્યારે ખાલી મેમ સાબ જ એને ખખડાવી શકતા. મેડમની સામે બોલતી બંધ થઈ જતી હતી ભાવ સાહેબની. સુંદરે રાઝ ખોલ્યો. ખરેખર? સુશાંતને નવાઈ લાગી. બેનઝીર ચીફ મિનિસ્ટરને તતડાવતી હતી, અને એ પણ પોતાના પિતાની હાજરીમાં. શું સંબંધ હોઈ શકે બે વચ્ચે? અને ચીફ મિનિસ્ટર અહીં કેમ આવતા હતા, અને એ પણ બેનઝીરની સાથે? એના મનમાં હજાર સવાલ ઉઠ્યા, પણ અત્યારે આ સવાલોના જવાબ મળે એમ નહોતા. એણે માત્ર એક જ સવાલ પૂછ્યો. અચ્છા, એ બે જણાની સાથે કોણ કોણ આવતું હતું? કદીક અકબર આવતો, તો ક્યારેક ભાવ સાહેબ જોડે કોઈ માણસ આવતો. બધા અહીં ભેગા થતા ને કોણ જાણે શાની વાતો કરતા, પણ જ્યારે જ્યારે વાત કરતા ત્યારે છેલ્લે ઝઘડા જરૂર થતા. મને યાદ નથી કે ભાવ સાહેબ અહીંથી કોઈ દિવસ શાંતિથી ગયા હોય. જ્યારે જાય ત્યારે મા બહેનની ગાળો બકતા. એમને એક જ જણ કાબૂમાં રાખી શકતું, બેનઝીર મેમ સાહેબ. સુંદરે સ્નેહથી સુશાંતના ખભે હાથ મૂક્યો. તમે એમને ફોન કરો, એ જ બેબીને છોડાવશે, ચપટી વગાડતામાં છોડાવશે. સુંદરનો વિશ્વાસ જોઈને સુશાંતે સેલફોન હાથમાં લીધો. એના સ્ક્રીન પર બેનઝીર વંચાતું હતું.